એજ્યુકેશન અપ ચેનલમાં હું પીયુષણ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છે ચોથો ભાગ અને ચોથા ભાગની અંદર આપણે બે મંદિરો વિશે ચર્ચાઓ કરીશું એક છે ખજુરાહોનું મંદિર અને બીજું છે કોરણાકનું સૂર્યમંદિર મિત્રો બેના ખૂબ સરસ મજાના ઇતિહાસ સાથે આ મંદિર વિશે માહિતી લઈને આવ્યો છું તો ખાસ આ વિડિયો છેલ્લે સુધી અવશ્ય જોજો એમાં કોરણાકનું સૂર્યમંદિર એની રહસ્યમય વાતો આજે હું છેલ્લે કરવાનો છું તો ખાસ છેલ્લે સુધી આ વિડિયો જોજો તો તમને ખૂબ મજા આવશે તો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ મિત્રો ખજુરાહોનું મંદિર વિશે વાત કરીએ તો અહીંયા તમને સરસ મજાના ફોટા પણ બતાવીએ છીએ આ છે ખજુરાહોનું મંદિર આ ફોટો તમે જોઈને નિહાળી શકો છો કે આપણા વારસામાં આવા આપણને મંદિરો મળ્યા છે મિત્રો આ ખજુરાહોનું મંદિર છે અને આ ખજુરાહોની મંદિર જો વાત કરીએ તો એ ખજુરાહોનું મંદિર એ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલું છે એટલે મિત્રો ખજુરાહો નામનું ગામ છે ખાસ યાદ રાખજો મિત્રો ખજુરાહો નામનું ગામ છે અને આ ગામની અંદર આ ખજુરાહોનું મંદિર આવેલું છે ખાસ મિત્રો મંદિરનો ફોટો પહેલાં તમે યાદ રાખો ખૂબ ધ્યાનથી ફોટો નહીં એટલે જ્યારે તમે સવાલ લખોને ત્યારે તમને આ ફોટો યાદ આવે અને એ ફોટા પરથી તમારે ઘણી બધી વિગતો યાદ રાખવાની છે તો મિત્રો એ વિગતો તમને ઓટોમેટિક યાદ રહેશે આ બધી જ વિગતો તો ખાસ તમે ફોટો પણ તમે યાદ રાખો અને નિહાળો કે જેના કારણે તમને મંદિર વિશે માહિતી યાદ રહેશે તો સૌપ્રથમ શું મુદ્દો છે ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશ જિલ્લાના મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના ગામમાં અને કહેવાય છે કે ઈસ ખજુરાહો ઈસવીસન નવસો પાંચ ને ઈસવીસન એક હજાર પચાસ એટલે આજથી એક હજાર વરસ પહેલાં એ બુદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું કોઈ પણ રાજા હોય ને એનો પ્રદેશ હોયની એક રાજધાની નક્કી કરે જેમ ભારતની રાજધાની દિલ્હી છે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે એવી જ રીતે રાજધાની નક્કી કરે અને એ સમયમાં બુંદેલખંડના જે ચંદેલ રાજપૂતો હતા એ જાતિ છે રાજપૂતોની એ રાજપૂતોની જાતિનું એ ખજુરાહો છે એની રાજધાની હતી અને આ રાજધાની અંદર ચંદેલ રાજાઓએ એંસી મંદિરોનું નિર્માણ કર્યું હતું મિત્રો કેટલા એંસી મંદિરો એ ચંદેલ રાજાઓએ હાલમાં પરંતુ પચીસ સહજ મંદિરો હયાત છે એ બધા જ આપણા મંદિરોનો ખૂબ મોટો વારસો હતો એ તમને કીધું ને પાંત્રીસ લાખ જેટલા મંદિર હતા આગળના ટોપિકમાં ખૂબ સરસ ચર્ચા કરી તો એ બધા જ ઘણા બધા મંદિરો ભારતમાં જે મુગલોનું આક્રમણ થયું અંગ્રેજોનું આક્રમણ થયું એ બધા આક્રમણોને કારણે ઘણા બધા મંદિરોનો વિનાશ પણ થયો છે ઘણા બધા મંદિરોનું તોડફોડ કરી કારણ કે લોકોને ખબર હતી કે આપણે હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવો છે તો જો હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવો હોય તો મંદિરોનો નાશ કરવો પડે કારણ કે હિન્દુ સંસ્કૃતિના પાયામાં શું છે મંદિર શાસ્ત્ર અને સંત એ તો એ એ અંતર્ગત એ લોકો ખૂબ મોટો એ વિનાશ કરવા માટે ઉપડ્યા હતા એમાં એના માટે આજે તમે જુઓ એંસીમાંથી પચીસ જ મંદિરો ઉદ્ભવ છે અને આ મંદિરો કઈ શૈલીમાં બનાવેલા છે નાગર શૈલીમાં મિત્રો તમે ખાસ યાદ રાખો નાગર શૈલી અને દ્રવિડ શૈલી આ બે શૈલીના મંદિરો છે જેના વિશે આના આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાના સ્લાઇડ સાથે સમજાવ્યું હતું જો આ મુદ્દો પર્ટીક્યુલર સમજવો હોય તો એ વિડીયો પણ તમે અવશ્ય જોજો અને આ વિડીયોમાં પણ તમને સમજાવો નાગર શૈલી એટલે કે અહીંયા જે મંડપ હોય છે કે જ્યાં ઊભા રહીને આપણે દર્શન કરવાના હોય છે ભગવાનના તો નાગર શૈલીની અંદર એ મંડપની ઉપર શિખર હોય છે પરંતુ દ્રવિડ શૈલીમાં શિખર હોતા નથી આખો લાંબો આવી રીતે પટ્ટો હોય છે અહીંયા કોઈ પણ જાતના શિખરો હોતા નથી કે જે તમે ખાસ યાદ રાખો કે ખજુરાહોનું મંદિર અને તિરુપતિ બાલાજીનું મંદિર બેમાં જે તફાવત છે એ તમને ખ્યાલ આવી જશે તો આ મંદિરોમાં મોટા ભાગના શિવ મંદિરો છે શિવ મંદિર એટલે કે શંકર ભગવાનના મંદિર અને કહેવાય છે કે કેટલાક મંદિરો વૈષ્ણવ છે એટલે કે કૃષ્ણ ભગવાનના રામ ભગવાનના સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા મંદિરો છે અને કેટલાક મંદિરો જૈન મંદિરો છે એટલે ત્રણ પ્રકારના મંદિરો છે શિવના મંદિર વૈષ્ણવ મંદિર અને જૈન મંદિર અને બધા જ મંદિરોની રચના પદ્ધતિ એક સમાન તમે જુઓ બધામાં આવી જ રીતે શિલ્પકલા કરેલી છે આ ખૂબ બારીકાઈથી ફોટો પાડેલો છે આ જે તમને શિખર દેખાય છે ને એ શિખરનો ઝૂમ કરેલો ફોટો છે આ એટલે આ બધા અલગ અલગ નથી પરંતુ આ શિખરમાં તમને જે કલાકૃતિ નથી દેખાતી માટે તમને ઝૂમ કરીને આ ફોટા બતાવવામાં આવ્યા છે કે આટલું બારીકાઈથી કામ કરવામાં આવેલું છે મિત્રો કે આપણે દૂરથી તો એ જોઈ પણ ના શકીએ નજીકથી ખૂબ છીણવટ બારા જોઈએ કહેવાય છે કે શરૂઆતના સમયમાં તો બધા જ મંદિર ગ્રેનાઇટ પથ્થરોથી બનાવતા સેના બનાવેલા છે આ ગ્રેનાઇટ પથ્થરથી બનાવેલા છે મિત્રો પથ્થરની અંદર કોતરણી કરી આ બધા જ મંદિર બનાવેલા છે અને ખાસ કરીને અહીંયાનું પ્રખ્યાત જો કોઈ મંદિર હોય તો એ છે ચોસઠ યોગિનીનું મંદિર એ અહીંયાનું ખૂબ પ્રખ્યાત મંદિર છે અને આ મંદિરની તોરણની અલંકારિક સ્થાપત્ય શૈલી એ કલા કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો તોરણ એટલે શું તો ખાસ તમને સમજાવું કે જે આ જે મંદિરનો જે ભાગ છે કે જે આખા ભાગમાં આવી રીતે ડિઝાઇનો કરેલી હોય છે તોરણો આકારની જે જે મંદિરોની કોર હોય છે એ તોરણ એ તોરણની અહીંયા વાત કરવામાં આવેલી છે એ ખૂબ સરસ મજાની શૈલી છે કહેવાય છે કે આજે આખા દેશ વિદેશની વાત કરીએ ને તો હજારો પ્રવાસીઓ આ ખજુરાહોનું મંદિર નિહાળવા આવે છે શિલ્પસ્થળાની શિલ્પ કલાની દ્રષ્ટિએ જોઈએ વાસ્તુકલા ની દ્રષ્ટિએ જોઈએ મૂર્તિ કલાના શિલ્પોની જો દ્રષ્ટિએ જોઈએ આ જે શિલ્પો છે બધા મૂર્તિના જે મંદિરમાં કંડારવા બધી જ દ્રષ્ટિએ આ મંદિર ખૂબ વિશાળ છે ખૂબ ખ્યાતનાત્મક મંદિર છે આ અને આવા મંદિરનો વારસો મિત્રો ભારતને મળ્યો છે તો એ આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય અને આવું સરસ મજાનું એક ખજુરાહોનું મંદિર એ અવશ્ય તમે ભારતવાસી છો તો અવશ્ય એકવાર આ મંદિરની મુલાકાત લેજો જેથી આપણા વારસાની આપણને ખ્યાલ આવે કે આજથી હજારો વર્ષ પહેલાં આવા વારસાનું આવા મંદિરોનું નિર્માણ આપણા ભારતમાં થયેલું છે ત્યાર પછીનો સવાલ જોઈએ તો એ છે સૂર્યમંદિર એ સૂર્યમંદિર વિશે પણ ખૂબ સરસ મજાની વાતો કરવાની છે હાલમાં સૂર્યમંદિર આવું છે તમે ખાસ ધ્યાન જુઓ આ આપણું સૂર્યમંદિર છે એ સૂર્યમંદિરની વિશે ઘણી બધી બાબતો છે જે હું તમને વિડીયોમાં બતાવતો જઈશ કહેવાય કે કોણા બે પ્રકારના સૂર્યમંદિર છે એક છે ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કે જેનો ઇતિહાસ એવો છે કે સૌ પ્રથમ સૂર્યનું પહેલું કિરણ એ સૂર્યમંદિરમાં આવે ત્યારબાદ આખા મંદિરને અજવાળું કરે એ સૂર્યમંદિરનો એવો ઇતિહાસ છે આ સૂર્યમંદિરનો ઇતિહાસ કંઈક અલગ પ્રકારનો છે કે કોર્ણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે તો કે ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળનો જે અખાત છે એના દરિયા કિનારે આવેલું છે મિત્રો ખાસ યાદ રાખજો આ મુદ્દો એ દરિયા સૂર્ય સૂર્યમંદિર આવેલું છે ક્યાં આવેલું છે દરિયા કિનારે કોર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના બંગાળના અખાત પાસે દરિયા કિનારે આ મંદિર આવેલું છે સૂર્યમંદિર જે સૂર્ય ભગવાનનું મંદિર છે અને કહેવાય છે આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું તો કે નરસિંહવર્મન રાજાએ જે પલ્લવ વંશના રાજા થઈ ગયા રાજા નરસિંહ વર્મન જે ગંગ વંશના રાજા હતા ના રાજા નરસિંહવર્મન જે પલ્લવ વંશ કહેવાય છે એની એ એ સમયગાળા એ અરસા દરમિયાન એક નવો પણ વંશ હતો જેનું નામ છે ગંગવંશ એ જે પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન છે એ રાજા અને ગંગવંશના રાજા નરસિંહવર્મન બે અલગ અલગ રાજા છે આ રાજાના સમયમાં નિર્માણ થયું હતું કહેવાય છે કે આખું મંદિર એ કાળા પથ્થરમાંથી બનાવેલું છે એટલા માટે આ મંદિરને કેવું મંદિર કહેવાય કાળા પેગોડા તરીકે ઓળખાય કેવું મંદિર તરીકે ઓળખાય કાળા પેગોડા અને આ મંદિરની ડિઝાઇન ક્યાંક એવી છે ને કે રથ આકારની ડિઝાઇન છે કે સૂર્ય સૂર્ય ભગવાન એ પોતે રથ ઉપર બેસીને કેમ વિચેર્યા હોય એવી જ રીતે આ મંદિરની પણ ડિઝાઇન એવી છે કે મંદિરમાં સાત ઘોડા છે આ જે આગળનો ભાગ છે ને ત્યાં મિત્રો સાત ઘોડા હતા હાલમાં તો નથી હાલમાં તો એ મંદિરની વિશે તોડફોડની જે વાત કરીશ તમને આગળ એમાં તમને ખ્યાલ આવશે કે મંદિરમાં સાત ઘોડા હતા અને ત્યારબાદ મંદિરના જે પૈડાની વાત કરીએ તો આવા મંદિરમાં પૈડા હતા કે જે રથને કેમ પૈડા દ્વારા ચલાવવામાં આવે તો એવી રીતે બાર મોટા મોટા પૈડા હતા મંદિરમાં કેટલા બાર મોટા મોટા આવા બાર પૈડા હતા કે જે અહીંયા સાઈડમાં આપેલા હોય કે જે તમને ઓરિજિનલ લાગે કે આ પૈડા છે એના પર આખું મંદિર ચાલી રહ્યું છે સાત રથ આગળ છે એ આ પૈડા દ્વારા મંદિરને ચલાવી રહ્યા છે અને એ પૈડાનો ઇતિહાસ પણ ખૂબ સરસ મજાનો છે મિત્રો બાર પૈડા છે ને એ બાર પૈડા બાર મહિના ચૂકવે છે એ મહિના દર્શાવે છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે એવી રીતે બાર પૈડા એ બાર મહિના દર્શાવે છે અને એક એક પૈડાની અંદર આવા આઠ આરાઓ છે ખાસ જો સમજાવ સમજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ જે તમે આઠ જોયા એ આઠ આરા છે કેમ આપણે અશોક ચક્રમાં આરા છે એવી જ રીતે આ પૈડામાં આઠ આરા છે અને મિત્રો આ આઠ આરા એ શું સૂચવે છે આઠ આરા એ દિવસના આઠ પ્રહર સૂચવે છે મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે આઠ પ્રહર એટલે શું તો કે એક પ્રહર એટલે ત્રણ કલાક એક પ્રહર એટલે કેટલી કલાક ત્રણ કલાક ખાસ યાદ રાખજો એક પ્રહર એટલે કે ત્રણ કલાક અને આ ત્રણ કલાક એટલે કે ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના એટલે કે આઠ ચોક આઠ તેરી ચોવીસ ચોવીસ કલાક અને આઠ પ્રહર એક પ્રહર એટલે ત્રણ કલાક એટલે ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાત્રિના ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર કલાક દિવસ ચાર તેરી બાર કલાક રાત્રિ એટલે આઠ પ્રહર છે અને આ પ્રહર પ્રમાણે ચોઘડિયા પ્રમાણે આપણે જોતા હોય છે ચોઘડિયા તો આવી બધી વિગતો પૈડા ઉપરથી આવી એ પૈડા પૈડા પરથી પણ આવી બધી વિગતો આપણને જાણવા મળી અને જો આ રૂપા વિગતોની વાત કરીએ ને તો સૂર્ય સૂર્યમંદિર છે ને એ પણ અદ્ભુત કલાકારોની દ્રષ્ટિએ છે અને એ મંદિરનો દિવ્ય ભવ્ય સાંસારિક એવો પ્રકારનો વારસો હતો કે જે મંદિર તેરમી સંસ્કૃતિના આ સભ્યતાના દર્શન આપણને જોવા મળે છે અને આ સૂર્ય સૂર્યમંદિર આજે પણ પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે અને જો આ કોણાકના સૂર્યમંદિર વિશે જો વધારે માહિતી હું તમને આપું તો કહેવાય છે કે મંદિરની ઉપર આ જગ્યા ઉપર એક મોટો ચુંબક હતો મોટો શું હતો ચુંબક હતો ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો આ બહુ અગત્યની વાત છે અહીંયા એક બહુ મોટો ચુંબક હતો અને કહેવાય છે કે એ સમયમાં પ્રોટુગીઝો અંગ્રેજો જહાજ દ્વારા વેપાર કરતા અને તમને ખ્યાલ તો છે જ કે આ ક્યાં આવેલું છે તો કે બંગાળના અખાત પાસે એટલે કે દરિયા કિનારે આવેલું છે એટલે આ ચુંબક છે ને એ દરિયા કિનારે જે વાહન આવે ને એ વહાણને એક લોખંડના આરાવરે બાંધવામાં આવતું તો કે સોરી એ વાહન છે ને એ દરિયા કિનારે આવે દરિયામાંથી જે વાહન આવતું હોય ત્યાંથી જતું હોય તો આ ચુંબક એટલું બધું શક્તિશાળી અને તાકતવર હતું કે તમામ જહાજોને પોતાની તરફ ખેંચતું એટલું બધું આકર્ષિત કે જહાજોને દરિયામાંથી આમ વેપાર કરવા જવા જ નહોતું દેતું પોતાની તરફ ખેંચતું એટલે કે કાંઈ શિખરુજી ના ખેંચી લે પરંતુ એનું ચુંબકીય તત્વ એવું હોય કે જહાજને આગળ ન ચાલવા દે આમ ખેંચી રાખે જકડી રાખે જહાજને અને કહેવાય છે એટલા માટે રાજાઓએ બહુ વિચાર કર્યો અને અંગ્રેજોએ બધા ભેગા થઈ અહીંયા જે ચુંબકીય તત્વ હતું એને ખેંચીને કાઢી નાખ્યું અને જેવું એ ચુંબકીય તત્વ કાઢ્યું ને મિત્રો એટલે મંદિર આખું ખંડેર હાલતમાં થઈ ગયું કારણ કે મંદિરનો તમામ હાલત મંદિરનો તમામ આધાર એના ઉપર હતો અને એના કારણે અહીંયા જે તમે ખાલી જે સ્તંભ જોઈ શકો છો એ સ્તંભની ઉપર પણ આવા સુંદર મજાના શિખોરો હતા એ બધા જ પડી ગયા અને આ મંદિર આખું એક ખંડેર હાલતમાં થઈ ગયું અને કહેવાય છે આજે આ મંદિરની અંદર આખું ભરેલું છે ધૂળથી કે આ મંદિરની અંદર કોઈ દર્શન કરી શકતું નથી ખાલી તમે નિહાળી શકો છો મંદિર તો આવો સરસ મજાનો ઇતિહાસ હતો અને આના વિશે જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે અમારી એજ્યુકેશનઅપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેના દ્વારા તમે યુટ્યુબમાં પણ અલગ સૂર્ય મંદિર વિશે માહિતી મેળવી શકો છો જેમાં તમને ખૂબ વધારે માહિતી મળશે અહીંયા આપણે ખાલી જે પાઠમાં જે માહિતી આવે છે એના પ્રમાણે લીધી છે અહીંયા તમને ઘણા બધા એકમાર્ક્સના સવાલ પણ પૂછાઈ શકે સૂર્ય મંદિર ક્યાં આવેલું છે સૂર્યમંદિરને કાળા પેગોડા કેમ કહેવાય છે સૂર્યમંદિરનું કેવું સ્વરૂપ છે ત્યારબાદ સૂર્યમંદિરના જે રથના જે પૈડા છે એના આધારે શું ઇતિહાસ છે એના વિશે બધી જ વિગતો તમને આમાં મળી રહેશે તો વધારે માહિતી માટે અમારી એજ્યુકેશન અપ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો